વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, પ્રેરણા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર આપણે જે ચલાવીએ છીએ એ 15મું સરકાર. તો અગાઉના વિડીયોમાં આપણે સરકાર એટલે શું, સરકાર કઈ કઈ પ્રકારની છે, ત્રણ પ્રકાર આપણે શીખી ગયા છે. તો આજના વિડીયોમાં જે અધૂરો રહેલો પાઠ આપણે શીખીએ કે લોકશાહીના મૂલ્યો. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં જે સરકાર છે લોકશાહી છે, લોકો માટે, લોકો વડે ને લોકોથી ચાલતી શાસન વ્યવસ્થા લોકશાહી છે. તો એ લોકશાહીના મૂલ્યોનું પણ જાળવણી કરવી જોઈએ કે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે પણ એની જરૂરિયાત માટેની સુખાકારી માટેના શાસન વ્યવસ્થાનું કાર્ય કરે છે એ લોકશાહી છે. કે જીવન ધોરણને ઊંચું લાવવા અને એ પ્રજાને સુખ મળે એટલે કે કલ્યાણકારી સુખાકારી શાસન વ્યવસ્થાનું કાર્ય કરે છે લોકશાહી, જેમાં એ સરકારમાં વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને લોકોની જરૂરિયાતો જે છે અને એ જરૂરિયાત તેમજ ભાવિ એટલે કે ભવિષ્યના આયોજન કરે છે એ સરકાર, અને લોકો પોતાની તરફેણમાં જ મતદાન આપે એવી લોકશાહી સરકારની અપીલ હોય છે. એટલે લોકો પોતાની તરફેણમાં, લોકશાહીની તરફેણમાં જ મતદાન કરે જેથી કરીને તે માટે લોકશાહી શાસકો સરકારનું યોગ્ય રીતે સુખાકારી સંચાલન કરી શકે છે. આમ લોકોના સુખાકારી સુવિધા અને વિકાસને મહત્ત્વ આપીને એ લોકશાહીના મૂલ્યનું જતન કરવું જોઈએ અને એમાં જ લોકોની સમાનતા, સુવિધા અને સુરક્ષા રહેલી છે, જે અગાઉના ભાવિ આયોજન અને યોજનાઓ લોકોની આ જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તે રીતે લોકશાહીના મૂલ્યનું જતન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો સરકાર અને કાયદો એટલે શું. કે જે સરકાર સત્તા પર હોય, લોકશાહી હોય, રાજાશાહી હોય કે સામ્યવાદી હોય, તો એ જે સરકાર સત્તા ભોગવતી હોય છે એ સરકાર કાયદા બનાવે છે અને એ કાયદાઓ દરેક લોકોએ સૌએ માન્ય રાખવાનો હોય છે. જો જરૂર હોય તો, એ અન્યાય થતો હોય તો તે વખતે લોકો એ કાયદાને પડકારી શકે છે અને પોતાના અધિકાર તેમજ અન્યાય સામે જુદી જુદી જે અદાલતો છે, તાલુકાની અદાલત, જિલ્લાની અદાલત, સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, એવી દરેક અદાલતોમાં લોકો અન્યાય સામે, અધિકારો સામે એ અદાલતોનો સહયોગ માંગી શકે છે અને એ પ્રમાણે યોગ્ય કાયદાઓનું અમલીકરણ કરી શકે છે. આમ અદાલત સરકારને એ વિવિધ એવા મુદ્દાઓ માટે સૂચન કરી, આદેશ કરી શકે છે અને પરિણામે લોકશાહી સરકાર એટલે કે સરકાર પોતાનો યોગ્ય સુખાકારી અને સુવિધાઓ પૂર્ણ કરીને લોકોનું જીવન ધોરણને ઊંચું લાવવા માટે કાર્યરત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 15મો પાઠ પૂરો થયો છે. આપણે સ્વાધ્યાયપોથીમાં પૂરવાનું રહેશે, કારણ કે અત્યાર પછીની જે વર્કશીટ આવે છે એમાં વિડીયોને આધારિત સવાલ જવાબો આવશે, માટે તમારે ખાસ કાળજી આપીને એ સ્વાધ્યાયપોથી પૂરી કરવાની રહેશે. અસ્તુ.